મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેના કારણે જ શરીરમાં તમામ રોગ થાય છે અને જેના કારણે જ આપણું જીવન આ બધા રોગો થવાને કારણે ઉટપટાંગ જેવું લાગે છે, એ મંદાગ્નિ ન થવા દેવી હોય તો શું કરવું એના વિશે મારે આપને વાત કરવી છે. તો ભૂખ ન હોય તો ન જમવું, વધુ મોટી માત્રામાં ભોજન ક્યારેય ન કરવું, હંમેશા સમયસર ભોજન કરવું, વારંવાર ખાવું નહીં, વારંવાર ઉપવાસ કરવા નહીં અને વારંવાર ખાવા ઉપર ખાવું નહીં, પાચનની દવાઓનો ક્યારેય અતિરેક ન કરવો, વધારે પડતી પાચનની દવાઓનો પ્રયોગ શરીરને અને હોજરીને મંદાગ્નિ તરફ લઈ જાય છે. વધુ પડતું ભારે લુખું ચીકણું તથા પ્રવાહી ભોજન ન લેવું, મીઠું મરચું ખટાશ ગરમ મસાલાઓ માપસર ઉપયોગમાં લેવાય અને એનો માપસર ઉપયોગ કરવો, અલગ અલગ પ્રકારના ભોજનો લેવા, સાદા ભોજનોમાં દૈનિક ખાદ્ય પદાર્થોમાં ફેરફાર કરતા રહેવો, નિત્ય જમ્યા પછી તાજી બનાવેલી છાશ પીવી, ખાસ તો બપોરે છાશ પીવી, રાત્રે છાશનો ઓછો પ્રયોગ કરવો, જમ્યા પછી જમણા હાથે પેટ પર હાથ ફેરવતા ફેરવતા 200 ડગલા ચાલવું, સડેલું ગળી ગયેલ વાસી ભોજન ન કરવું. મિત્રો, વારંવાર જુલાબ ન લેવો. આ બિલકુલ ઔષધ વગર આપણે સાજા રહી શકીએ અને મંદાગ્નિ ન થાય એવી આ વાત છે. પીઢારું તથા પાકટ વડીલો એ નિત્ય રાત્રે સૂતી વખતે હતપ પાણીમાં હરડે 1 ચમચી લેવી, યુવાનો, કામ કરનારાઓ, કામદારો, શિક્ષકો, પ્રોફેસરો વગેરે દરેક લોકોએ, અધિકારીઓ કર્મચારીઓ રાત્રે અવશ્ય હતપ પાણીમાં હરડેનું 1 ચમચીનું ચૂર્ણ લેવું. સવારના નાસ્તામાં દૂધને બદલે દહીં લેવાનું વલણ રાખવું અને દહીંમાં મીઠાના કાંકરા નાખીને દહીં ખાવું. ભોજન વચ્ચે ક્યારેય વારંવાર પાણી ન પીવું, રાત્રે ક્યારેય ભોજનમાં દહીં ન લેવું, અડદની બનાવટ, અડદની દાળ કે ચણાની બનાવટ પણ ન લેવી, ઝાડા તથા મૂત્રના વેગને ક્યારેય ન રોકવા, ગરમ ભોજનની સાથે ઠંડા પદાર્થ ન લેવા, દાખલા તરીકે શ્રીખંડ સાથે ગરમ દાળ કે ગરમ શાક વગેરે ન ખાવા, વિરુદ્ધ આહારમાં દાખલા તરીકે દૂધ અને મૂળા, દૂધ અને દહીં, દૂધ અને છાશ, અડદ અને દૂધ, મગ અને દૂધ વગેરે ન લેવા, મગ સિવાય બીજા કઠોળનો માત્રામાં ઉપયોગ કરવો, ભોજન કર્યા પછી બેસી ન રહેવું કે તરત જ સૂઈ ન જવું, ગંદા સ્થાનો કે એવા વાતાવરણમાં ભોજન ન કરવું, ઉભડક બેસીને ભોજન ન કરવું, ઊભા ઊભા પણ ભોજન ન કરવું, હંમેશા શક્ય હોય ત્યાં સુધી ઘેર જ સાત્વિક ભોજન, વ્યંજનો વગેરે લેવાનો આગ્રહ રાખવો, બજારું ભોજન ઓછા ખાવા, સ્વચ્છ વાતાવરણમાં ભોજન લેવું, ઘી, દૂધ, માખણ, તેલ વગેરે સ્નેહ દ્રવ્યોનો જરૂરત પૂરતો ઉપયોગ કરવો, પણ આ ખાદ્ય પદાર્થો છે આ હંમેશા લેવાય, ચટણી, અથાણા, મુરબ્બા વગેરેનો માપસર ઉપયોગ કરવો, રોટલી, પૂરી, પરોઠા, કેક, બિસ્કીટ વગેરે જે આપણા ભોજનના દ્રવ્યો છે એને પ્રવાહીમાં ભીંજવીને ન ખાવા, અને ભોજન કરતી વેળા મને આમ ખાઈશ તો આમ થઈ જશે, આ ખાઈશ તો આવું થઈ જશે એવા ક્યારેય વિચાર ન કરવા. મિત્રો, બીડી, સિગરેટ, દારૂ, હુક્કો, ચલમ જેવા પદાર્થોનું વ્યસન ન કરવું, રાત્રે જાગવું, દિવસે સૂવું, વધારે ઊંઘવું, આ બધી બાબતોનો ત્યાગ કરવો,
માફકસર આરામ કરવો, રાત્રે ફળ ફળાદી ન ખાવા, ઝડપી વાહનો પર ઓછું ફરવું, ફ્રીજમાં રાખેલું ભોજન તેનું અતિશય સેવન ન કરવું, ઉકાળેલું પાણી જ પીવું, ભોજન શાંતિથી પલાઠી વાળીને કરવું, ઉતાવળે ન ખાવું, ભોજન કરતા પહેલા ફળો ન ખાવા, એમાં કેળા તો નહીં જ, કેળા તો તાત્કાલિક મંદાગ્નિ કરે છે. મિત્રો, આ સાદી અને સરળ વાત છે કે આપણું પેટ આખા શરીરનું કેન્દ્ર બિંદુ છે, હોજરી એટલે કે જઠર. એમાં 24 કલાક, એમાં રાત્રિના 12 થી 3 એટલે 3 કલાક બાદ કરો તો 21 કલાક તમામ બાબતોને પાચ્ય કરવા માટે આપણી હોજરીમાં સતત અગ્નિ પ્રજ્વલિત રહેતો હોય છે. એને હોજરીને માત્ર ભોજન જ પચાવવું એવું નથી, વિચારો પણ પચાવવાના છે, શબ્દો પણ પચાવવાના છે, દ્રષ્ટિ પણ પચાવવાની છે, સાંભળવાનું પણ પચાવવાનું છે, જે કાંઈ નિર્ણયો થાય એ નિર્ણયોનો પણ એને પાચ્ય કરવા ઉપર એને લઈ જવાનું છે. એટલે હોજરીની અંદર રહેલો અગ્નિ એ આપણાની અંદર, આપણા શરીરની અંદર રહેતા જીવતા ઈશ્વરનું તત્વ છે. અને આ મંદાગ્નિ ન થાય એના માટે અગ્નિનું મુખ્ય કામ છે. તો આટલું આપણે સાદી રીતે વિચારશું ને કરશું તો આપણે હોજરીની અંદર મંદાગ્નિ નહીં થાય અને આપણે ઓછા બીમાર પડશું.